પછી 0 - 1 નેગેટિવ 0 - 1 નેગેટિવ 2 3 4 માઈનસ 1 ને 0 0 હવે ઉલટા લખો ને આ છે છે જો આ સાબિત કરવા માટે તમારે લખવું કેમ તો પહેલા સવાલ લઈને કરે આ સેની લખવાનો હોય છે કે આપણે ડાબી બાજુ મેળવી છે તો અહીંયા ડાબી બાજુ લખો કે ન લખો ન લખો ચાલે ડાબી બાજુ બરાબર શું છે તો પહેલો શ્રેણી 1 2 3 0 1 0 અને 1 1 0 એની સાથે ગુણાકારમાં શું છે માઈનસ 1 1 0 0 માઈનસ 1 1 એક વાત થઈ ગઈ કે આનો જવાબ મને મળ્યો 2 5 7 તમને જે મળ્યો હોય 8 9 10 1 1 3 આવો જવાબ મળ્યો તો આ એક વાત થઈ હવે બીજી વાત કરવાની કે તથા બીજું શું છે જમણી બાજુ શું છે જમણી બાજુ લખો તો વાંધો નહીં લડો તો ડાયરેક્ટ સીધા બે શ્રેણી લખો તો ચાલે આ જમણી બાજુ બરાબર જમણી બાજુ શું છે તો બે શ્રેણી છે કયા કયા તો કે જે પહેલા હતા એ જ છે પણ એમાં ઉલટા આવેલા છે આ તો એ જ ગુણાકાર છે પણ હું કરેલું છે બીજો શ્રેણી પહેલા લીધો એટલો પછી લીધો માઇનસ 1 1 0 0 માઇનસ 1 1 2 3 4 1 2 3 0 1 0 અને 1 1 0 નહીં આ બરાબર છે ને બરાબર તો હવે આનો ગુણાકાર કરો ગુણાકાર તો તમને આવડે છે કે કેમ આપણે શીખવેડો પેલી આર પેલો અષ્ટમ પેલી આર બીજો અષ્ટમ દરેક ઘટક મેળવવાનો બરાબર પછી આનો જે કઈ જવાબ મળે આના કરતા અલગ પડશે કે 2 1 3 4 8 10 જે મળ્યો તમને જવાબ આ બે લખાઈ ગયું પછી કહેવાનું છે ને કે માટે ડાબી બાજુ બરાબર નથી આ બે છેની અલગ અલગ કહેવાય છે તમારે કે ડાબી બાજુ બરાબર હોય નથી આ જમણી બાજુ ડાબી બાજુ બે સરખી નથી અથવા તો આનો ગુણાકાર નોટ ઇક્વલ ટુ આનો ગુણાકાર એટલે લખાણ આવી રીતે લખવાનું છે સર બીજા બતાવજે તારે મેં ફરીથી જણાવ ચાલે તો અને રાત્રે મને બતાવવા દે ઈ નહીં એવા રૂબી બી એવડો કે એ બી નોટ ઇક્વલ ટુ બી એવડો કે હા જોયા મત ડાયરેક્ટ મને ફરીથી જણાવ તું બદલી દે એ બરાબર
तो आनो वर्ग मळे नहीं तो काम अपन ने क्या है a स्क्वायर એટલે હું એનો વર્ગ એટલે હું a ગુણ્યા a a ને ફરીથી a વડે ગુણવાનું પણ અહીંયા મારે a સ્ક્વેર જોતો હોય a ગુણ્યા a કરી આપે તો આપણે પહેલા સરસ જોવા જોઈએ કે a કોઈ બે શ્રેણીનો ગુણાકાર કરવો હોય તો શું કરવું પડે પહેલાના સમની સંખ્યા અને બીજાની હારની સંખ્યા બે બરાબર હોવી જોઈએ તો આમાં જો a ગુણ્યા a કરો a ની કક્ષા કેટલી છે
चार ने एक पांच माइनस एक माइनस एक बी नौ चार ने बिचार ने धंधा माइनस बी पांच ने पांच जीरो आ जीरो माइनस एक माइनस एक माइनस बी आ हम मिलियो अपने ए वर मिली है बराबर है ए वर मिली है बाकी की कीमत तो आपके पास है એની કિંમત છે અને આઈની કિંમત છે તો એ લખવાનું કે હવે a વર્ગ માઈનસ 5a વત્તા 6i આના બરાબર શું થાય a વર્ગ આપણે મેળવો ઉપર છે ને 5 9 અને 0 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 1 2 5 અને માઈનસ 2 આ a વર્ગ માઈનસ 5 મેળવે माइनस पांच मिनट ये श्रेणी का अपने रकम माप है बसे ये जे बी जीरो एक बी जीरो एक बी एक त्राण एक माइनस एक अने जीरो ये वर माइनस पांच है बत्ता हम जे बत्ता छह आई आई इतने एकम श्रेणी एक जीरो 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 एक जीरो अने जीरो जीरो કરે કરે ને આઈ 3 લખું પડે પણ આઈ 3 આપણે સમજી લેવાનું જે કક્ષાના શ્રેણી એ હોય ઈ જ કક્ષાના શ્રેણી આઈ આઈડેન્ટિટી મેટ્રિક્સ બરાબર એકમ શ્રેણી ઈ જ કક્ષાના લેવા હવે આને સાદુરૂપ આપવા જો સાદુરૂપ આપવા માટે હે આ માઈનસ આ 5 ને અંદર ગુણશું ને અત્યાર સુધી આપણે બે શ્રેણીનો સરવાળો કર્યો ત્રણ શ્રેણીનો સરવાળો હોય એ પ્રમાણે થાય ચાર નો હોય એ પ્રમાણે થાય બરાબર બે શ્રેણીનો સરવાળો કેમ થાય કે બે ની કક્ષા સમાન હોવી જોઈએ અનુરૂપ ઘટકનો સરવાળો ત્રણ શ્રેણી કોઈ તો હું થાય એનો ઈ થાય પેલો ઘટક આનો આનો પેલો ઘટક અને આનો પેલો ઘટક ચાર શ્રેણી કોઈ 10 શ્રેણી કોઈ ગમે એટલા હોય સરવાળો તો એ રીતે થાય તો જો આનો સરવાળો કરો છે મારે પેલા આ લખી નાખી 5 માઈનસ 1 2 9 માઈનસ 2 5 0 માઈનસ 1 માઈનસ 2 હવે જો આમાં અહીંયા માઈનસ છે જો આ 5 ને અંદર ગુણશો ને તો પેલા બાદબાકી કરવી પડશે પછી સરવાળો કરો અથવા માઈનસ 5 ને ડાયરેક્ટ અંદર ગુણો અને અહીંયા કોને ગુણો માઈનસ 5 ને તો અહીંયા શું થઈ જાય પ્લસ બરાબર અથવા 5 વડે ગુણશો તે વાંધો નહીં તો પછી આપણે વચ્ચે એક વખત નિશાની માઈનસ લેવી પડશે છેલ્લા જવાબ તો માઈનસ 5 વડે ગુણો નાખો સરળ પડે જો માઈનસ 5 વડે ગુણો તો આ શું થાય માઈનસ 10 માઈનસ 10 માઈનસ 5 0 માઈનસ 5 માઈનસ માઈનસ પ્લસ 5 0 અહીંયા કેટલા વડે ગુણ નાખો અંદર 6 વડે 0 0 0 0 6 0 0 0 6 0 0 6 હવે જો ખાલી સરવાળો કરવાનો તો હું કરું પડે પછી બાદ રાખી દઉં તો હવે ડાયરેક્ટ ઘટક લખતા જાવ તો 5 માઈનસ 10 માઈનસ 10 એટલે માઈનસ 10 વત્તા 6 આ પેલો ઘટક પછી માઈનસ 1 વત્તા 0 વત્તા 0 ત્રીજો ઘટક બે માઈનસ 5 માઈનસ 5 વત્તા 0 વત્તા 0 9 માઈનસ 10 વત્તા 0 માઈનસ 2 માઈનસ 2 માઈનસ 5 વત્તા 6 પછી 5 માઈનસ 15 વત્તા 0 0 0 માઈનસ 5 માઈનસ 5 વત્તા 0 વત્તા 0 માઈનસ 1 માઈનસ 1 પ્લસ 5 પ્લસ 5 વત્તા 0 વત્તા 0 માઈનસ 2 માઈનસ 2 વત્તા 0 વત્તા 0 વત્તા 6 વત્તા 6 બરાબર છે હવે સાદુરૂપ આપી દેજો 10 માઈનસ 5 11 માઈનસ 10 એટલે પ્લસ 1 ને માઈનસ પ્લસ 1 બરાબર પછી માઈનસ 1 વત્તા 0 વત્તા 0 એટલે કેટલા થાય માઈનસ 1 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 5 માઈનસ 3 માઈનસ 3 9 માઈનસ 10 માઈનસ 1 માઈનસ 2 અને માઈનસ 5 એટલે માઈનસ 7 માઈનસ 7 વત્તા 6 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 10 5 માઈનસ 15 માઈનસ 10 માઈનસ 10 માઈનસ 5 અને બાકીના 2 0 છે એટલે શું થાય માઈનસ 5 4 માઈનસ 1 વત્તા 5 પ્લસ 4 પ્લસ 4
अने माइनस बे वत्ता छ प्लस चार जो अहीं तमे माइनस पांच वडे गुण्या ते तो हूँ था जो तो तमारे पास छेले आ रीते लखवू पड़े आ श्रेणी खरेखर आम ना मजा पण अहीं निशानी केवी आवे माइनस आवे ते अंदर ना बधाय जे छे ई प्लस छे माइनस माइनस छे प्लस के आ जो पहेलो श्रेणी हतो ई आम ना मिले पांच माइनस एक बे पछी अहीं पांच वडे गुण्या ते अंदर हूँ था जो એટલે આ તો ખાલી લખો આ શું થાય 10 0 0 અને 5 ને 5 બરાબર એટલે છેલ્લો શ્રેણી તેમને વચ્ચે 6 0 0 હવે તમે આને જ્યારે સરવાળો કરો ને તો હું થાજો હવે પહેલો ઘટક આ રીતે તમારે લખવો પડે ત્યારે કે 5 પછી કેટલા છે અહીંયા આ બાદ બાકી છે 5 માઈનસ 10 પછી આને સરવાળો એટલે વત્તા 6 એવી રીતે બીજો ઘટક માઈનસ 1 પછી આ માઈનસ माइनस जीरो बत्ता जीरो तो बस तुम्हारे आप बनाने लगो पड़े ना जारे तुम्हारे बेवाद का विचार करो पड़े बच्चे आने के क्यों माइनस अब तो होगा क्या हम तो ई हूँ था ही बच्ची प्लस ना हमें से आप उन्हों करें ना तो तम करें माइनस विषय नहीं हो इधर अंदर घूम इंदा का बच्चे डायरेक्ट ऊपर वाला दिया सीधा सरवाट बदे ना सरवाट कर रहे हैं आसर अंड पड़े ना काम तमाम जो आया विचार पड़े क्या माइनस एक अच्छा आज अच्छे कि माइनस पांच यानी आगे दिशा नहीं माइनस माइनस एक પછી માઈનસ માઈનસ 5 વત્તા 0 એમાં ભૂલ થવાની શક્યતા રહે એટલે કરતા હું કરે માઈનસ નિશાની હોય એટલે અંદર ભૂલી નાખવા પછી સીધો સરવાળો એટલે આ જે કીધું a વર્ગ માઈનસ 5 a વત્તા 6 તો એ મળશે શ્રેણી 1 માઈનસ 1 માઈનસ 3 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 10 માઈનસ 5 4 અને 4 બરાબર કોઈ પણ શ્રેણી તમને આપો એ ગમે એ સમીકરણ આપે તો મેળે તો આવડી જાય કે નહીં આવી રીતે કે a વર્ગ માઈનસ 4 a માઈનસ 7 i મેળો આવડે ને શું કરવાનું હોય આની જેમ પહેલા a વર્ગ મેળવી લેવો પછી a વર્ગ માઈનસ 4 ગુણ્યા a જે આપ્યો હોય અને 7 ગુણ્યા i જે કક્ષાનો શ્રેણી a છે એ જ કક્ષાનો એકમ શ્રેણી લેવાનો આ ગુણાકાર કેટલા થાય કરતા જાય 2 1 0
चार कितना क्या एक बत्ता जीरो बत्ता चार पांच हमारे जी आप बताइए कितने पापुलर हैं थोड़ा देखला करो पच्चीस का पड़े फिर यार बीजों से जीरो 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 एक बताइए सर बड़ा जीरो जीरो फिर यार बीजों से बी जीरो छह बी जीरो वाले छह आठ बीजी यार एक दस्तम जीरो जीरो बी कितना है सेम बी बीजी यार बी दस्तम जीरो चार जीरो चार कितना है सर बाड़म चार बीजी यार त्रि दस्तम जीरो बी त्रण जीरो बी त्रण कितना है पांच त्रिजी यार एक दस्तम ए जीरो छह ये अलग सब कितना था आठ तीसरी यार बीजों से कम जीरो 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 अने जीरो अब जब पसे जीरो तीसरी यार बीजों से कम चार जीरो नौ नौ ने चार तीन बताओ ना करते हो एक बिना के ये नौ बार बढ़ गयो और वो मुंह मेरी ये नौ बार बराबर ये बार बढ़ गयो और ये नौ बार मेरा तो ए वन बराबर हूं था ए वन बराबर ए वन में फरी किसे ना वाला गुणवा ए वन ए वन में ए वाले गुणो ए वन में जवाब छे आपने 5 5 2 8 0 5 2 8 પછી 0 4 0 0 અને 8 5 3 અને ફરી કેમ છે ના વાળા ગુણીસ એ વાળે એ આપણે રકમ આપેલો છે 1 0 2 0 2 0 અને 2 2 1 3 ફરીથી ગુણાકાર કરું જો પહેલી આર ને કેટલા સ્તમ 5 0 અને 16 16 અને 5 21 21 એટલો જવાબ મને મળશે 21 પહેલી આર ને બીજો સ્તમ 0 0 0 અને 0 0 જવાબ કેટલા આવ્યો 0 પહેલી આર ને ત્રીજો સ્તમ 10 0 24 24 ને 10 34 बीजीआर पे लस्तम बी जीरो दस बी ने दस बार बीजीआर ने बीजो लस्तम जीरो आठ जीरो आठ बीजीआर बीजो लस्तम चार चार पंद्रह चार में चार आठ आठ में पंद्रह त्रिविश तृतीया पहला स्तंभ 8 0 0 26 26 અને 8 34 26 અને 8 34 જો ખબર ના પડે તો પણ સરવાળો દેશે લખવાનો હું અહીં જગ્યા પર ઘટશે એટલા માટે લખતો નથી બરાબર હવે તૃતીયા અને બીજો સ્તંભ 0 0 0 0 0 અને 0 तृतीया त्रिजो स्तंभ 16 16 0 0 39 16 0 અને 39 કેટલા થાય 55 ને 9 ને 6 5 55 આ હું મેળ્યું એ ગણ એ વાત કે ગણ બે મળી ગયા હવે જો આપણે સાબિત કરવાનું જે છે કે લેટો અહીંયા જે આપ્યું શું આપ્યું છે એ ઘન માઇનસ 6 એ વર્ગ વત્તા 7 એ વત્તા 2 આઈ લખો પહેલો શ્રેણી એ ઘન એ ઘન છે 21 0 34 12 12 8 23 0 34 0 55 આ એ ઘન પછી માઇનસ 6 એ વર્ગ 6 એ વર્ગ એટલે 5 એ ઉપર આપણે એ વર્ગ મેળવ્યો પેલા એ વર્ગ બરાબર શું છે 5 0 8 2 4 5 2 4 7 5 8 0 13 8 0 13 આ માઇનસ 6 એ વર્ગ
વત્તા શું છે 7 1 7 એ રકમ છે 1 0 2 2 0 2 1 2 0 3 2 0 2 0 3 આ 7 1 શું બાકી રહ્યો 2i વત્તા 2 ગુણ્યા i એટલે શું 1 0 0 0 1 0 1 0 0 0 1 બરાબર છે આની ગણતરી કરવાની છે તો જો આને પહેલા તો અંદર જે સાત રૂપ આપવાનું છે આપી દઈએ આ લખી નાખી પહેલા 21 12 34 0 8 0 34 23 ને 55 અહીં શું કરશું માઇનસ 6 ને અંદર ગુણ નાખી સરવાળો બરાબર 1 માઇનસ ના કરો એટલે વત્તા માઇનસ 6 માઇનસ 3 6 5 30 બધામાં નિશાની માઇનસ આવશે કોઈ અંદર માઇનસ નથી જો કોઈ માઇનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે આ માઇનસ 30 0 0 8 6 માઇનસ 48 બરાબર 6 2 12 માઇનસ 12 માઇનસ 24 માઇનસ 24 માઇનસ 30 માઇનસ 30 માઇનસ 48 0 તમે આ સ્ક્વેર છો માઇનસ 78 બરાબર આ ગુણાઈ ગયા અંદર એના પછી પ્લસ 7 7 0 14 7 0 0 14 0 0 14 7 7 14 0 21 14 0 21 21 વત્તા 2 0 0 એ ને અંદર ગુણાક માં એકમ શ્રેણી ગયો તો એને બનાવ દઈએ 2 0 0 0 0 0 2 0 0 0 0 2 હવે સરવાળો કરવાનો ને તો આના બરાબર ચાર ઘટકો છે ને 21 માઇનસ 30 વત્તા 7 વત્તા 2 આપેલો ઘટક બીજો ઘટક 0 વત્તા 0 વત્તા 4 ને 3 2 0 છે ને પછી ત્રીજો ઘટક 34 માઇનસ 48 પ્લસ 14 વત્તા 0 બરાબર છે 12 માઇનસ 12 વત્તા 0 વત્તા 0 વચ્ચે વાળો ઘટક 8 માઇનસ 24 પ્લસ 14 પ્લસ 14 પ્લસ 2 પ્લસ 2 એના પછી 23 માઇનસ 30 પ્લસ 7 વત્તા 7 અને 0 એના પછી ત્રીજી આ 34 માઇનસ 48 માઇનસ 48 પ્લસ 14 પ્લસ 14 વત્તા 0 વત્તા 0 0 વત્તા 0 0 ચાલે ના જગ્યાએ શું છે 0 0 ને 55 માઇનસ પછી માઇનસ 78 પ્લસ 1 વત્તા 21 અને વત્તા 2 બરાબર 0 કરીએ સરવાળો જો હવે આ તો આપણે સાબિત કરવાનું હતું ને શૂન્ય સાઈન 21 અને 7 29 સોરી 21 7 28 28 અને 2 30 30 માઇનસ 30 એટલે શું થાય 0 0 આ સવાલ એમ છે 0 0 છે 34 અને 14 34 વત્તા 14 કેટલા થાય 48 48 માઇનસ 48 એટલે 0 0 0 એના પછી 12 માઇનસ 12 0 0 બરાબર 14 અને 12 8 0 8 અને 14 22 ને 2 24 માઇનસ 24 0 એકાદ બે 0 ના થાય તો કટ જાય આવા દેવો ના તો ચાલે 23 23 અને 7 30 30 માઇનસ 30 એટલે 0 0 34 અને 14 48 માઇનસ 48 એટલે 0 0 0 0 55 ને 21 55 ને 65 75 76 76 76 ને 2 78 78 માઇનસ 78 એટલે 0 આવી ગયા તો ખબર નથી પેલે આવવાના હતા પણ લઈ આવવાના એ ગણ એ વાત થતો હોય છે તો
फाइनल ये हूँ जो तो के ए घन माइनस छ ए नो वर्ग बत्ता सात ए बत्ता बी आर बराबर हूँ मेरे अपने सुनिए से ओ अथवा तो जीरो देने के लाने वाले थोड़ा सा भी करना हूँ आज यू सुनिए से कितने देर के ऊपर चेकिंग वाला हुआ नहीं आना जो है कि जो है ए वर्ग था तो कि नहीं ए घन था तो कि नहीं तो ए वर्ग ने अगर था तो ऐसा तो उठा दूंगा मैं कहीं खोटू नहीं तो हूँ साबित करवा ये जैसे ही कुछ क्या है
એવા બરાબર અહીંયા કે કોઈ સંખ્યા છે એને ગુણ્યા છે 1 2y આ બે સરખા કરતા હો તો પહેલા હું મેળવ છું આપણે અહીંયા a વર્ગ તો a વર્ગ મેળવી લો પહેલા a વર્ગ એટલે a ગુણ્યા a એ શું છે શ્રેણી 3 2 4 માઈનસ બે અને ફરીથી સેના વડે ગુણશું 3 2 અને 4 માઈનસ બે કરો ગુણાકાર 3 3 9 9 માઈનસ 8 એટલે આ બીજો સ્તંભ માઈનસ 6 પ્લસ 4 બીજી આ ત્રીજો સ્તંભ 12 માઈનસ 8 બીજી આ બીજો સ્તંભ માઈનસ 8 माइनस आठ प्लस चार इतने के ए वर्ग बराबर तो क्यों एक आ माइनस बी चार माइनस चार आखिर ए वर्ग अबे ए वर्ग बराबर हमारे पूछा हमने ए गुना ए माइनस टू आई बराबर अथवा टू आई ने हमें जाओ तो वादा नहीं એને ડાયરેક્ટ સીધો કરતા ના બનાવે કે એને ભેગું રાખે એટલે કે ગુણ્યા એ થાય પછી સીધા સરખામાંથી ઘટક તો જો અહીંયા તમે આવું લખી શકો કે માટે કે ઇન્ટુ એ બરાબર શું થાય એ વર્ગ વત્તા 2y હવે લખી નાખો શ્રેણીની કિંમત મૂકી કે તો અદિશ છે કે ગુણ્યા એ શ્રેણી શું છે 3 માઈનસ 2 4 માઈનસ 2 આના બરાબર એ વર્ગ આપણે મેળવ્યું एक माइनस बी चार माइनस चार बत्ता टू इनटू आई इतने एक जीरो जीरो एक अब ऐसा दूर का बताओ आपके अंदर कौन ना कौन थे ठीक है त्राण के माइनस टू के फोर के माइनस टू के ऐसा दूर का बच्चों तो आई एक माइनस बी चार माइनस चार बत्ता कितने जाया કરનાકો સરવાળો એટલે શ્રેણી કો સરવાળો કરનાકો શું થાય 3k 4k -2k અને -2k આના બરાબર 2 ને 3 -2 4 -2 હવે કોઈ પણ ઘટકને સરખાવી દે તો શ્રેણીની સમાનતા પરથી કેની કિંમત પડી જાય દરેકમાં સરખાવવાની જરૂર નથી આના પરથી ડાયરેક્ટ લખીને કાઢો 3k બરાબર શું થાય 3 તો માટે શ્રેણીની સમાનતા પરથી 3k બરાબર 3 એટલે કે k બરાબર શું થાય 1 હવે બીજા કોઈને સરખાવવા જરૂર નથી સરખાવો તો પણ જવાબ મળે -2k બરાબર -2 k બરાબર શું થાય 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અથવા 4k બરાબર 4 તો પણ k બરાબર શું થાય 1 -2k બરાબર -2 તો પણ k ની કિંમત 1 મળશે બરાબર તો આ રીતે k જે છે મેળવી શકે ફરી ફરી આજો a વર્ગ બરાબર a -2 હોય છે એક ગુણ્યા એ એટલે એ કેની કિંમત કેટલી મળી આપણને એક તો કયા કયા દાખલા અમલમાં કરવાના એક ઉદાહરણ બીજો રસ્તો જેનો મત